SBS ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ભગવાન દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં ભવ્ય રીતે દીપ પ્રગટાવી અને ભગવાન દ્વારકાધીશના અન્નકૂટ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં હજારો લોકોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકામાં બારે માસ દ્વારકાધીશના દર્શને લાખો ભક્તો આવે છે. બારે માસ દ્વારકાધીશના મંદિરે અવનવા પ્રસંગોથી મંદિરમાં ભક્તોનો જમાવડો રહેતો હોય છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી, તેમજ ભગવાન દ્વારકાધીશના અસ્ત્રપત્રાણીમાં અવનવી ડિઝાઇનમાં રંગોળી કરીને રંગોળી ઉપર 1108 દીવડા પ્રગટાવવામાં આવ્યા. આ દીવડાના હજારો યાત્રીઓએ દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશના સાનિધ્યમાં દીપકની રોશનીમાં અલૌકિક નજારાને ભક્તોએ ભાવપૂર્વક માણ્યો હતો. સમગ્ર વાતાવરણ જાણે શુદ્ધ બની ગયું હોય એ રીતે ભવ્ય રીતે દીપ પ્રગટાવી અને ભગવાન દ્વારકાધીશના અન્નકૂટ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધર્મેશ ઉપાધ્યાય સાથે NS ગુજરાત ન્યૂઝ દ્વારકા. જૂનાગઢ ગિરનારની સીડીના 30 પગથિયા પર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે કારતક સુદ પૂનમ અને પરિક્રમાની પૂર્ણાહુતિ સત્યનારાયણ ભગવાનની કથા સાથે કરવામાં આવી હતી. ગિરનાર 30 પગથિયા પર આવેલા દત્તાત્રેય ભગવાન અને ત્રિકોણેશ્વર મહાદેવ મંદિર આશ્રમ ખાતે ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય ત્યારથી ભાવિ ભક્તો માટે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે, જે કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી ચાલુ રહે છે. આ વર્ષ પરિક્રમા કરવા અંદાજે 1,50,000 યાત્રાળુ આવ્યા હતા. 2 દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા પૂરી થયેલ હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરી પરિક્રમા તેમજ અન્નક્ષેત્રનું વિસર્જન કર્યું હતું. તેમ 30 પગથિયા ગિરનાર ત્રિગુણેશ્વર મહાદેવના મહંત રામગીરી બાપુએ જણાવ્યું હતું. પરેશભાઈ કે બુદ્ધ ભટ્ટી સાથે વાડિયા મિતુલકુમાર, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો વર્ષોની પરંપરા મુજબ આજના દિવસે ઐતિહાસિક સિદ્ધપુરના કારતકના લોકમેળાને વિધિવત રીતે મહાનુભાવોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઐતિહાસિક સિદ્ધપુરના કારતકના લોકમેળાને વિધિવત રીતે બળવંતસિંહ રાજપૂત સાહેબ, જયનારાયણ વ્યાસ નગરપાલિકાના પ્રમુખ અને સર્વ નગરજનોની હાજરીમાં લોકો માટે ખુલ્લો મુકાયો. નગરપાલિકાની સુંદર કામગીરીથી આવનાર લોકો ખૂબ ખુશ દેખાતા હતા. આ વખતે નગરપાલિકાને પણ મેળાની હરાજીમાં માતબર રકમ મળી હતી, જે માટે જયનારાયણ વ્યાસ સાહેબ સમગ્ર ટીમ નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર મહેમાનોનું સ્વાગત નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. વજીર અલી સૈયદ સાથે NS ગુજરાત ન્યૂઝ, સિદ્ધપુર. અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 10 વર્ષીય બાળકનું તેના જ ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસની સતર્કતાએ બાળકનો જીવ બચાવી લીધો હતો અને આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના મેઘાણી નગરમાં લકી શર્મા નામના બાળકને તેના ઘરની બહારથી જ આ લકી નામના બાળકને જૂનો ડ્રાઈવર સરદાર બાળકને લાલચ આપીને તેની જોડે લઈ ગયો હતો અને બસમાં 1 કલાક જેટલું ટ્રાવેલિંગ કરી અચાનક બાળકને બસમાં મૂકી ભાગી ગયો હતો. ત્યારબાદ બાળકને પોલીસ દ્વારા ગોતી લેવામાં આવ્યો હતો અને આરોપીને મેઘાણી નગર ડી સ્ટાફ દ્વારા રાજસ્થાનના ટોકમાંથી પકડીને મોડી સાંજે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ જ્યારે બાળકનું અપહરણ એના ઘરેથી જ કરવામાં આવ્યું હતું. આરોપી એમનો જે ડ્રાઈવર હતો પ્રહલાદ બ્રિજ નારાયણ જાટ કરી, એણે પોતાના નીકળતા પૈસા માટે અપહરણ કર્યું હતું એવી જે તે વખતે જાહેરાત થયેલી, અને એને પૈસા નહીં આપો તો હું એમ કે તમારે 1 કરોડ રૂપિયા પણ અમને આપવા પડશે એવી ડ્રાઈવરે ધમકી આપી હતી જે તે વખતે ગુનો રજીસ્ટર થયો હતો. એ સમયે એમ કે 10 વર્ષનો જે બાળક હતો એનું અપહરણ કર્યું છે, તો શહેર પોલીસ એક્ટિવ થઈને CP સાહેબ, સેક્ટર સાહેબ, અમારા ઝોન DCP સર બધાની મહેનત અને ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી તાત્કાલિક 24 કલાકની અંદર એ જ રાત્રે બાળકને છોડાવી અને અપહરણકાર જો કે જે તે વખતે એને ગંદાવી ગઈ તો ભાગી ગયેલો, પણ બાળકને તે જ રાત્રે પરત લઈ આવેલી અમદાવાદ શહેર પોલીસ અને તમામ અધિકારીઓને માર્ગદર્શન અને એમનું એકબીજાનું સંકલન જે બોર્ડર ઉપરથી એને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ છોડાવી લઈ આવ્યા. બાદમાં મેઘાણી નગરની ડી સ્ટાફનો સ્ટાફને પણ સરે સૂચના આપેલી કે તમે આરોપીને તાત્કાલિક પકડો, તો આરોપીનું લોકેશન ત્યાં મળી આવેલું અને મેઘાણી નગર ડી સ્ટાફ PSI અને એમની સાથેના માણસો ત્યાં જઈ
અને અપહરણકર્તાને આજ રાત આજ મોડી રાત્રે એટલે કે આજના દિવસમાં અત્રે લઈ આવેલ છે. હા, આરોપી એના પોતાના લેણા પૈસા નીકળતા હતા, નોકરી કરીતી મહિનો દોઢ મહિનો એના પૈસા જે પગારના નીકળતા હતા એ લોકોને રકઝક ચાલતી હતી, માલિકને ને ડ્રાઈવરને બંનેને પૈસા આપવા બાબતે. તો આરોપીએ પૈસા તાત્કાલિક મેળવવા માટે આ બાળકનું અપહરણ કરેલું અને એણે એના ઘરેથી જ બાળકને કે તને ગિફ્ટ આપી દે, દીપાવલીની ગિફ્ટ આપીએ છીએ એમ કરી અને બાળકને લલચાવી ફોસલાવી અને લઈ ગયેલો અને એને ધમકી પણ આપી હતી. એક રમકડાની પિસ્તોલ પણ એની પાસેથી, રમકડાની જે પ્લાસ્ટિકની હોય છે એ એણે અહીં અમદાવાદ શહેરમાંથી એને ખરીદેલી અને પિસ્તોલ બતાવીને બાળકને એમ કહેલું કે જો તું એમ કે બૂમાબૂમ કરીશ તો તને એમ કે જાનથી મારી નાખીશ અથવા ગોળી મારી દઈશ, એવી પણ એને ધમકી આપેલી, જેથી બાળક આર્યન ઉર્ફે લકી જે તે વખતે કંઈ બોલેલો નહીં. હા, આરોપીને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે એના નાસિક પણ બે ચાર વર્ષ નોકરી કરેલી છે, નાસિકથી પછી અમદાવાદ આવેલો અને અમદાવાદ પણ એક બે જગ્યાએ ડ્રાઇવિંગ તરીકે નોકરી કરેલી. એનો ગુનાહિત કોઈ ઇતિહાસ હશે તો એ પણ એની તપાસ ચાલુ છે. હા, એવું પૂછપરછમાં જાણવા મળ્યું છે કે એની સાથે કોઈ લેડીઝ સાથે એને સંબંધો હતા, તો આ પૈસા એના જે બાળકનું અપહરણ થયું છે એના વાલી સાથે પણ એની વાત કરેલી, એને એવું સ્ટોરી ઊભી કરેલી કે મેં મેરેજ કરી લીધા છે અને કોઈ એની સ્ત્રી મિત્ર હતી એની સાથે વાત કરેલી, મારા પૈસાની તાત્કાલિક જરૂર છે એવી એને સ્ટોરી બનાવેલી. યોગેશ્વરી રામાનુજ સાથે NH ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જાન્યુઆરી 2001 થી ઓક્ટોબર 2018 સુધી મહારાષ્ટ્રમાં 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જાન્યુઆરી 2018 થી સપ્ટેમ્બર 2018 સુધી મહારાષ્ટ્રમાં 674 ખેડૂતોની આત્મહત્યાની જાણકારી મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખિતમાં આપી છે. ધારાસભ્ય રાહુલ પાટીલે વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય સભ્યોને ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો, જેના જવાબમાં ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં જાન્યુઆરી 2001 થી ઓક્ટોબર 2018 સુધી અલગ અલગ કારણોથી 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાં 7,008 ખેડૂતોની મદદ કરાઈ હતી, જ્યારે 8,406 કેસમાં ખેડૂતોની મદદને અપાત્ર ગણાવાઈ હતી. 215 કેસની હજુ તપાસ ચાલી રહી છે. લગભગ 5,000 ખેડૂતોને મદદ આપવામાં આવી હતી, મદદ સ્વરૂપે તેમને 1,00,000 રૂપિયા અપાયા હતા. તેવી જ રીતે મહારાષ્ટ્ર વિસ્તારમાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી, જેમાં 445 ખેડૂતોને મદદ 1,00,000 રૂપિયા પ્રતિ ખેડૂત કરવામાં આવી. નાસિક જિલ્લામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી અલગ અલગ કારણોસર 73 ખેડૂતોએ આત્મહત્યા કરી, જેમાં 17 ખેડૂતોને જ મદદ પાત્ર ગણવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ખેડૂતો મદદ માટે અપાત્ર મનાયા. એવી જ રીતે કોલ્હાપુર જિલ્લામાં 204-218 સુધી અલગ અલગ કારણોસર 103 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. બ્યુરો રિપોર્ટ NH ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NH ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને માનવ અધિકારના હનન અને દેશમાં મોટા ભાગનું નાણું અમીરોના ખિસ્સામાં જવાથી ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશ અને સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દિલ્હીમાં શાંતિ સદભાવ અને પ્રસન્નતા તરફ સંક્રમણથી પરિવર્તન વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે જે દેશે દુનિયાને વસુધૈવ કુટુંબકમ અને સહિષ્ણુતાના સભ્યતા મૂલક લોકાચાર સ્વીકાર્યતા અને ક્ષમાના મૂલ્યો પ્રદાન કર્યા છે એ દેશમાં જ હવે વધી રહેલી અસહિષ્ણુતા અને માનવ અધિકારોના અતિક્રમણના સમાચારો મળી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્ર બહુલવાદ અને સહિષ્ણુતાને આવકારે છે અને વિવિધ સમુદાયોમાં સદ્ભાવને પ્રોત્સાહિત કરે છે, જો આપણે નફરતના ઝેરને દૂર કરીએ અને દૈનિક જીવનમાં ઈર્ષા અને આક્રમકતાને દૂર કરીએ તો શાંતિ અને ભાઈચારાની ભાવના પ્રસ્થાપિત કરી શકીશું. પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે જ્યાં વ્યક્તિગત સુરક્ષાની ગેરંટી હોય અને લોકતંત્ર સુરક્ષિત હોય એવી સ્થિતિમાં લોકો વધુ ખુશ રહે છે. આર્થિક સ્થિતિની પરવા કર્યા વગર આવી સ્થિતિમાં લોકો શાંતિના માહોલમાં વધુ ખુશ રહે છે. ગુરુ નાનક દેવની 549મી જન્મ જયંતિ પર તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરતા મુખર્જીએ જણાવ્યું હતું કે આજે તેમના શાંતિ અને એકતાના સંદેશને યાદ કરવો આવશ્યક છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે દેશોમાં સૌથી વધુ ખુશાલી હોય છે જેઓ પોતાના નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ અને સંસાધનો સુનિશ્ચિત કરે છે, વધુ સુરક્ષા આપે છે, સ્વાયત્તતા પ્રદાન કરે છે અને લોકોની માહિતી સુધી પહોંચ હોય છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ફ્રાન્સના એક ભ્રષ્ટાચાર વિરોધી એનજીઓએ ફ્રાન્સ સરકારને ભારત સાથે થયેલ રાફેલ ડીલને લઈને ફ્રાન્સની નાણાકીય બાબતોના પ્રોસિક્યુટર કાર્યાલયમાં ફ્રાન્સ સરકાર અને રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આ કેસમાં તપાસ કરવાની પણ માંગણી કરી છે. શેરપા નામના એનજીઓ આર્થિક અપરાધો વિરુદ્ધ કાનૂની જંગ લડે છે. એનજીઓએ પોતાની ફરિયાદમાં પૂછ્યું છે કે કઈ પરિસ્થિતિમાં 36 રાફેલ ફાઇટર જેટ વિમાન માટે ભારત સાથે સમજૂતી થઈ હતી અને અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવાને પાછળ કયા કારણો અને પરિબળો જવાબદાર હતા. ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ મીડિયા પાર્ટમાં છપાયેલા અહેવાલ અનુસાર એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગની શક જાહેર કરવામાં આવ્યો છે. એનજીઓએ આશા વ્યક્ત કરી છે કે નેશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ તેની તપાસ કરશે અને ટૂંક સમયમાં કોઈ નિર્ણય પર આવશે. ભારતમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ રાફેલ ડીલમાં મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું શરૂ કર્યા બાદ ફ્રાન્સમાં પણ રાફેલ ડીલને લઈને ઘણો વિવાદ છેડાયો છે. રાફેલ ડીલ 2016માં કરવામાં આવી હતી. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ફ્રાન્સમાં ઓલાંદે જણાવ્યું હતું કે તેમની પાસે અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ઓલાંદેના આ નિવેદનને પગલે રાફેલ ડીલને લઈને ફ્રાન્સમાં ભારે વિવાદ છેડાયો છે અને આ રાફેલ ડીલ ભ્રષ્ટાચારમાં ફ્રાન્સ સરકારની પણ સાંઠગાંઠ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેમણ પોલીક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના વિસ્તારમાં દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ધોરાજી મેમણ પોલીક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર યુકો બેંક પાસે આવેલ મેમણ પોલીક્લિનિકમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે તપાસ અને નિદાન તથા સારવાર જેવી કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, ફેફસાના રોગો, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા તેમજ દાંતને લઈ તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવારના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દર્દીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં સેવા આપતા ડોક્ટરોમાં ડોક્ટર એમ એ કુરેશી, જનરલ ફિઝિશિયન તથા ડોક્ટર સમીર ડી લોઢિયા, ડાયાબિટીસ અને હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર પ્રિયલ કુંડારિયા, દાંતના રોગોના નિષ્ણાંત એવા નિષ્ણાંત ડોક્ટરે સેવા પૂરી પાડી હતી. તો આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરનાર એવા મેવડ પોલીક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશરફભાઈ નવીવાલ, ડોક્ટર ચામડિયા સાહેબ તથા નૌશાદભાઈ ગોડિલ તથા અન્ય ટ્રસ્ટીઓના અપાર સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો અમદાવાદ ખાતે બાબુનગરમાં આવેલ ખોડિયાર માતાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એની ધામધૂમની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલું ખોડિયાર મંદિરમાં આ વર્ષે પણ 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બે દિવસ બાદ જે લગ્ન થવા જઈ રહ્યા છે તેમાં કોઈ જાતની જ્ઞાતિનો ભેદભાવ વિના બધી દીકરીઓને કન્યાદાન આપવામાં આવશે. અને આ ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા દીકરીઓની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ કરિયાવરમાં આપવામાં આવવાની છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.